हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 गुजराती मोस्ट आईएमपी क्वेश्चन्स एटले के घणा बधा विद्यार्थी मित्रों ने कमेंट हती के सर बोर्डनी अंदर एटले के वार्षिक परीक्षानी अंदर खूब ज उपयोगी होय अने परीक्षामां वारंवार पूछाता होय बराबर आईएमपी होय एवा प्रश्नो अमने आपो। तो मित्रों, आपणे आ संपूर्ण विडियो एना तरफथी छे एटला माटे विडियोने अंत तक सुधी निहाळशुं तो आपने आ खूब ज बोर्डमां फायदो करावशे अने सारामां सारा मार्क्स अपावशे। तो विभाग एक गद्य विभाग उपरथी छे, आपणे विभाग प्रमाणे ज लीधुं छे एटले तमने भी वांचवामां सरळता रहे। तो आपने खबर छे जोड़का छे ए पूछाता होय छे बराबर। तो जोड़कामां सौथी आईएमपी तो एक बाजु कृति छे, बीजी बाजु एमना करता छे एटले के एमना लखनार छे, पाठ छे पाठना लेखक छे। तो रेसनो घोड़ो तो आपने खबर छे के कोण छे, वर्षा अडालजा छे। बीजू छे भूली गया, पछी वायरल इन्फेक्शन तो आपने खबर छे गुणवंत सा छे, छत्री तो ए भी आपने खबर छे बराबर। कोण छे, हाँ रतिलाल बोरीसागर। तो आ रीते तमारे मोस्ट एमपी कृति छे सामे करता जोड़वाना छे। बीजी छे कृति अने एमनु साहित्य प्रकार पूछी सके जो। तो डांगरनो अने शू छे, गतिभंग, विरल, विभूति, घोड़ीनी स्वामी, भक्ति बराबर। तो आमाथी तमारे जवाब लखवाना थशे मित्रों साचा। एनु सोल्यूशननो पण विडियो आपणे टूंक समयनी अंदर बनावीशुं जे आपने प्लेलिस्टनी अंदर मूकी देशुं। त्यार पछी आ बाजू छे कृति अने सामे छे साहित्य प्रकार। हिमालयमां एक साहस, भूखथी એ ભૂંડી, ભીખ છે, જન્મોત્સવ, ચોપડાની ઇન્દ્ર ઝાડ। એટલે તમારે ખાસ અનુક્રમણિકા પાકી કરી લેવાની। આવું પણ ઘણીવાર પૂછાતું હોય છે ઉક્તિ અને સામે પાત્ર બરોબર, આ ઉક્તિ કોણ બોલે છે। અમારી છત્રી બહુ ટકાઉ હોય છે, એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હો, આ ભૂખ્યા ખેડૂતોના નિશાસો પડ્યો। હવે ઘણા બધા મિત્રોની એ પણ કમેન્ટ હોય છે કે સર અમે ગાલા અસાઇનમેન્ટમાંથી તૈયારી કરતા હોઈએ છીએ તો ગાલા અસાઇનમેન્ટમાંથી કેટલું પૂછાય। તો મિત્રો, ગાલા અસાઇનમેન્ટમાંથી પણ ઘણું પૂછાય છે બોર્ડની અંદર બરાબર। તો ઘણા મિત્રોની એ પણ કમેન્ટ હોય છે કે સર એનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પ્લીઝ અમને આપો ને, અથવા તો એના વિડીયો આપો। તો મિત્રો, જેને ગાલા અસાઇનમેન્ટના ધોરણ 10ના વિડીયો જોવા હોય બરાબર, તો ગાલા અસાઇનમેન્ટના બધા જ વિષય ગુજરાતી, વિજ્ઞાન, ગણિત છે, પછી બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, ઇંગ્લિશ છે, સંસ્કૃત છે, હિન્દી છે, સામાજિક વિજ્ઞાન છે, બધાના વિડીયો પ્લેલિસ્ટમાંથી તમને મળી જશે। અને પીડીએફ જોતી હોય તો એપ્લિકેશનમાંથી મળી જશે બરાબર, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અથવા ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ એટલે ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન લખશો, એપ્લિકેશન ખુલશે। મિત્રો, 50,000થી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આ એપ્લિકેશનનો લાભ લીધો છે। પછી સ્ટાન્ડર્ડ 10માં જવાનું તો ત્યાં તમને વિજ્ઞાનનું, એસએસનું વાંચવામાં અઘરા વિષયનું સ્ટડી મટીરિયલ મળી જશે, વિજ્ઞાનની રિવિઝન બેચ પણ મળી જશે બરાબર, જેથી કરીને તમને કલ્પેશ સર વિરડિયા લાઈવ તમને દેખાશે અને તમે સરસ મજાનું સમજૂતી મેળવી શકશો અને સારામાં સારા માર્ક્સ પણ મેળવી શકશો। 12માનું પણ ગાલા અસાઇનમેન્ટના બધા જ પેપરના, બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનોની પીડીએફ છે જે બજારમાં લગભગ ક્યાંય નથી। અને 9-11 માટે વાર્ષિક પરીક્ષાના 30થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે, એટલે તમે તમારા ભાઈ બહેન, સગા સંબંધી વગેરે વિદ્યાર્થી મિત્રોને જાણ કરી શકો છો, ક્લિયર। ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો એવું આવશે, એક એક વાક્યમાં તો કોઈ બી પૂછાઈ શકે। તો મોટા પ્રશ્નો જોઈએ, નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો, મામાને ગામ જવા નીકળેલા આંબા પટેલને ઘરવાળાએ શા માટે રોક્યા, જન્મોત્સવ વાર્તાનું સમાપન શેનો સંકેત આપે છે, શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો, અંતે કાળું અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે, મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ સી રીતે વ્યક્ત કર્યો, બાવાના બે બગડિયા એમ કાળું શા માટે કહે છે, મંજુ કાકીએ અંકિતની મમ્મી આગળ સી હૈયા વરાળ કાઢી, પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું મોસ્ટ એમપી,
राजकोट छत्री लेवा जवानी वात में लेखक शा माटे मक्कम रहिया? मित्रों हजी तमने धोरण दस ना गुजराती में कोई पाठ में डाउट है के विज्ञान में के गणित में के अंग्रेजी में के कोईपण विषय में डाउट है तो चैनल ना प्लेलिस्ट में कि शाला मित्र नामनी गुजराती एप्लिकेशन में जसो तो त्यां वेद डिजिटल एज्युकेशन में गुजराती गणित बराबर जेमा ललित सरे सरस मजानु गणित समझायुं छे जेमा तमने लाइव जोई शकशो, विज्ञान कल्पेश सरनू जोई शकशो, एस एस सुधीर सरनू बराबर। तो आवी रीते तमे धोरण दस नो अभ्यास त्यां फ्री में करी शकशो। एवुं नहीं के धोरण दस धोरण त्रण थी बार सुधीना मोटा भागना विषयना वीडियो त्यांथी तमने मळी जशे, एटले तमारा भाई बहन सगा संबंधीने जाण करो तो घरे बैठा सारी तैयारी थई शके। मामानो संदेशो सांभळीने आंबा पटेलना मनमां चालता विचारो जणावो। काळुने रड़तो जोईने सुंदरजी सेठे तेने शुं कहीने आश्वस्त कर्यो? नीचे आपेला प्रश्नना 10-12 वाक्योमां मुद्दासर उत्तर लखो। लेखके वर्णवेलू हिमालयनुं सौंदर्य तमारा शब्दोमां लखो मोस्ट एमपी। रातो चोपड़ो फाड़ी नाखवा पाछळ लेखकनुं मनोमंथन केवुं હતું તો આપણે મિત્રો જીવલાની અંદર જોયું છે, ચોપડાની ઇન્દ્રજાળ પાઠની અંદર। ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો। ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો। ચોપડાની ઇન્દ્રજાળ પાઠને આધારે જીવલાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં લખો। વાયરલ ઇન્ફેક્શન પાઠમાં લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો। ગતિભંગ શીર્ષકની યથાર્થતા ચર્ચો। આબી આઈએમપી છે વધારે આઈએમપીની અંદર આઈએમપી એમ। નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો। મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો। પાઠ બી પદ્ય વિભાગ જોડકા જોડો। એક બાજુ પદ્ય કૃતિ છે, બીજું બાજુ એમના લેખક એટલે કે કવિ છે કરતા, જેમ કે દીકરી, માધવને દીઠો છે ક્યાંય, દિવસો જુદાઈના જાય છે, વતનથી વિદાય થતા, તો સામે એમના જે કરતા છે લેખક છે અથવા તો કવિ છે એમનું નામ લખવાનું છે। બીજી બાજુ કરતા અને સાહિત્ય પ્રકાર રાજેન્દ્ર શાહ, તો એમણે શું લખેલું છે? ગની દહીંવાલાએ, રાજીવ પટેલે અને ચાંદલિયો બરાબર। મિત્રો બીજું કે આ પીડીએફ તમારે જોતી હોય મોસ્ટ એમપીની બધા જ વિષયની તો એ બી તમને એપ્લિકેશનમાંથી મળી જશે બરાબર। એપ્લિકેશનમાં તમારે ન જોતી હોય તો આ વિડીયામાંથી તમે મેળવી શકો અથવા પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો। પદ્યકૃતિ સાહિત્ય પ્રકાર દિવસો જુદાઈના જાય છે, સિલવંત સાધુને વારે વારે નમીએ, બોલીએ ના કાંઈ, માધવને દીઠો છે ક્યાંય। કૃતિ સાહિત્ય પ્રકાર એક બપોરે, વૈષ્ણવજન, ચાંદલિયો, શિકારીને। પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। મનુષ્ય જીવનની ચોથી અવસ્થા કઈ છે? જેને આ અવસ્થા પ્રાપ્ત થાય તેની કેવી સ્થિતિ થાય છે? ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? અનિરુદ્ધ બ્રહ્મ ભટ્ટ રચિત હાઈકુનો ભાવાર્થ સમજાવો। ઈશ્વરે કરેલી, ઈશ્વરે કવિ પર શ્રી કૃપા કરી, કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે? જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે એમ કવિ શા માટે કહે છે? તો આપને ખબર છે દીકરી પરથી, ગઝલ પરથી। કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? કવિ પોતાને સાવજની ત્રાળ કેમ કહે છે? ગંગા સતી પાનમાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? શિકારીને કાવ્યમાં કવિએ રજૂ કરેલ પક્ષી પ્રેમ તમારા શબ્દોમાં ટૂંકમાં લખો। કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? વાંસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે શા માટે? નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો। નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જોવા મળે છે? નરસિંહ મહેતાના વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જોવા મળે તે તમારા શબ્દોમાં લખો। દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે? દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો આબી આઈએમપીની અંદર આઈએમપી। માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। પ્રથમ મુક્તમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે વિસ્તારથી સમજાવો।
बोलिए ना कई काव्य में कवि मानस ने सौ जीवन बोध आपे छे। वतन थी विदाय थता काव्य नो मध्यवर्ती विचार स्पष्ट करो। नरसिंह मेहता वैष्णवजन ने तीर्थ स्वरूप शा माटे कहे छे। त्यार पछी विभाग सी व्याकरण विभाग छे, तमे तो गाला सेमिट माथी जोई शकशो। डी पंक्तिओनो आश्रे 15 वाक्य में अर्थ विस्तार करो। अर्थ विस्तार समयना वेर थी वेर टळे ना पाप पाप थी औषध सर्व दुखोनु मैत्री भाव सनातन। नगुणे वासन राखिए सगुणानी पत जाय चंदन पड़ियु चोकमा ईंधन मूल वेचाय। धन जोबन ने ठाकरी ते ऊपर अविवेक ए चाहे भेगा थया अनर्थ करे अनेक। मनवा पर घर पहुंची ने दुख न कहिए रोई मान गुमावी आपणु वेंची न लेतु कोई। जीवे जे स्वप्नवीण जिंदगी जिंदगी ना प्रेरे ना कार्यो न बलदेश सोणला सोणला ना। कदीम अस्थिर कदम अस्थिर एने कदी रस्तो नथी जड़तो अडग मनना मुसाफरनी हिमालय पण नथी नड़तो। त्या पछी नीचे आपेला गद्यखंडनो आश्रे त्रीजा भागमां संक्षेप करी योग्य शीर्षक आपवानुं छे। तो आ गद्यखंड छे बराबर, एने त्रीजा भागमां संक्षेप करी अने योग्य तमारे एने शीर्षक आपवानुं रहेशे। वीडियो पॉज करीने वाँची शकशो मित्रो आ गद्यखंड। रेडी, आ बीजो गद्यखंड छे स्वामी शिवानंदजीनो। आ पीडीएफ तमने मळी जशे, त्रीजो गद्यखंड श्री मोहम्मद मांकणनो। त्यार पछी अहेवाल लखवानो छे। केवो केवो अहेवाल पूछाय? तमारी शाळामां योजायेल शिक्षक दिननो अहेवाल 100 शब्दमां लखो। तमारा गाममां योजायेल रक्तदान शिबिरनो अहेवाल 100 शब्दमां लखो। तमारी शाळामां योजायेल खेलकूद महाकुंभ रमतोत्सवनो 100 शब्दमां अहेवाल लखो। त्यार पछी निबंध केवा केवा पूछाई शके? स्वच्छता त्यां प्रभुता, इंटरनेट आशीर्वाद के अभिशाप, वधती जती जनसंख्या भारतनी समस्या, कंई क्या पूछाई शके? कारण के वस्ती गणतरी आपने खबर छे 141 करोड़नी पार जती रही छे। मोंघवारीनुं विषचक्र, व्यसनोमां फसातो आजनो युवान, मातृभाषानुं महत्व। तो आ रीते मित्रों संपूर्ण मोस्ट एमपी जोयुं छे आपणे बराबर, अने आपणे गाला समिट अने आटलो एमपी करी लईए एटले आपणे बोर्डमां सारामां सारा मार्क्स मेळवी शकीए। एटले के ए बी अने डी विभागमां आपणे आमांथी आप्युं छे, एमांथी तमने सारामां सारा मार्क्स प्राप्त थशे बराबर। जो तमारे आ पीडीएफ न जती होय तो तमे प्लेलिस्टमां जईने बाकीना विषयना विडियो जोई शको। पीडीएफ जती होय तो तमने एप्लिकेशनमांथी मळी जशे। आ सिवाय व्हाट्सएप टेलिग्राम फेसबुक इंस्टाग्रामनी लिंक डिस्क्रिप्शनमां आपेली छे, तो एमां जॉइंट थई जवू। कारण के आपणे बोर्डनी परीक्षा ज्यारे नजीक हशे त्यारे आपणे लाइव सेशन पण शरू करवाना छीए। अथवा नंबर ઉપર તમે મેસેજ છોડી શકો એટલે તમને એપ્લિકેશનની લિંક કે એવું વગેરે મળી જશે બરાબર। કોઈ કોલ મિત્રો કરવો નહીં, કારણ કે કોલ રિસીવ થશે નહીં। તો તમામને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવો એ માટે ઓલ ધ બેસ્ટ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।